આપણે જ્યારે ગુજરાત રાતે 2 વાગે બી સેફ છે ની વાત કરીએ છીએ અને બટ નેચરલ કે આ એનો એક્ઝામ્પલ આવી ગયો કે કેવું 2 વાગે સેફ છે ને બીજા પહેલાં બી એક્ઝામ્પલ આવ્યા છે આજ સુધી રસ્તા પરના એક્ઝામ્પલ આવતા હતા કે ભાઈ રસ્તા પર અડબલા થતા હતા થોડા દિવસ પહેલાં બી રસ્તા પરના એક્ઝામ્પલ આવ્યા છે હવે ઘરની અંદર એટલે નહીં પહેલાં આપણે આપણે ઇલેક્શન વખતે નહોતું સમજતા કે ભાઈ હમ પોલિટિકલ પાર્ટી કે હમ ઉસકે ઘર મેં ટેરરિસ્ટ માટે કે ઉસકે ઘર મેં ઘુસકે ભી મારેંગે ઘર મેં ઘુસકે માર્યું કે નહીં એ તો મને ખબર નથી પણ મને એ જરૂર ખબર છે કે અમારી બહેનોને ઘર મેં ઘુસકે મોલેસ્ટ કરેંગે એ દેખાઈ ગયું મને એટલે આ એ પ્રૂફ છે પ્રૂફ સાથે છે સારું છે ભાઈ સીસીટીવી છે ને આજે સીસીટીવી છે એટલે આટલું આવ્યું છે બહાર અને એટલે આપણે થેન્ક્સ ટુ મીડિયા કે આપણે આટલા બૂમા બૂમ કરી અને ફાઇનલી કમ્પ્લેન લેવાય ના તો કમ્પ્લેન નહોતી લેવાની જે આપણે થોડા ટાઈમ પહેલા એમએલએ નો કેસ જોયો હતો કે નહોતી લેવાય આપણે આખો દિવસ બૂમા બૂમ કરી તો પછી પોલિટિકલ પાવર પછી શું કહેવાય મની પાવર મસલ પાવર અને છેલ્લે રક્ષાબંધન એટલે જયારે આવા માઇન્ડસેટથી કામ દેશ જયારે આવો માઇન્ડસેટથી ગુજરાત ચાલતું હોય હું એટલા માટે યુઝ વર્ડ કરું છું કારણ કે ગુજરાત આ દેરા માઇન્ડસેટથી ચાલે છે કારણ કે તમને એક બીજો એક્ઝામ્પલ આપી દઉં છું કે આ એમએલએ નું થયું અને 10 દિવસ પછી એમપી અરે યુપીમાં ઉત્તર પ્રદેશમાં એક એમપી છે એટલે શું કહેવાય એમપી એટલે શું કહેવાય સંસદ મહિલા સંસદે એક કોન્સ્ટેબલને લાફો માર્યો તો એ કોન્સ્ટેબલે એની ઉપર એફઆઈઆર કરી દીધી મહિલા સંસદ પર બરોબર ગવર્નમેન્ટ કોની બીજેપીની જ ગવર્નમેન્ટ મને ના તો શું હોય ઘણી વાર શું થાય છે કે અમારા જે પ્રાતો હારું બેન તો નથી પ્રવક્તા ના તો પ્રવક્તા બેસીને કે રુઝાન કોંગ્રેસની અરે બાપા હું કોંગ્રેસની હોત તો નિર્ભયા વખતે જેટલું બોલી છું કોઈ નહોતું બોલ્યું યા લેટસ્ટ ત્રિપલ તરાક વખતે બોલી હતી ત્યારે તો બીજેપીની મને કોઈ કહેતું નથી કે તમે તો બેન બીજેપી ના છો એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ બધા આ બધી પોલિટિક્સો કાઢો તમે તમે એ જુઓ હવે મારે તમારે દીકરીઓ માટે આજે મારે મહિલા આયોગના મેડમને કેવું છે મેયરશ્રીને કેવું છે બીજી બધી આ પોલિટિકલ સ્પોક્સ પર્સન આવે છે ને બધી બોલતી બોલતી એ લોકોને કેવું છે કે બહેનો સરસ છે તમે બોલો છો થેન્ક યુ કે બહુ તમે નિંદનીય કરી કે આ બહુ નિંદન છે પણ હવે બેન તમે આ બેન જોડે ઉભા રહો ને તમે બેન જોડે ઉભા રહીને કહો કે હું તારી જોડે છું જ્યાં સુધી પેલા સજા નહીં મળે ત્યાં સુધી તને હું તને સાથ આપીશ કારણ કે રુઝાન જશે હેલ્પ કરવા તો કે જો આ પછી પોલિટિકલ આ કોંગ્રેસ એટલે મારે એમાં પડવું નથી કારણ કે આ તો એવરી ટાઈમ આપણને અટેક જ કરે છે તેના કે બેન તમે ઉભા રહો અને તમે એની જોડે ઉભા રહો કારણ કે હવે શું થાય છે કહી દઉં આ બેનને પાછી એમના પહેલા સંચાલકે દબાઈ કે સંચાલક જ કહેવાય ને પેલો પીજી વાળા સંચાલકે દબાઈ કે મારું તું કમ્પ્લેન કરશો પેલું સંચાલકનું રોકડા નહીં કારણ કે એવા બદનામ થવાઈ ગયો છે બીજું પણ હજી સુધી આઈ એમ સરપ્રાઈઝ કે સંચાલકને કેમ પકડવામાં નથી આવ્યો ભાઈ તને એને બેસાડી દે નોર્મલી તો ખબર છે ને આ બેન બેન ને તો હા બસ બેન ને કેસે બેન ને બહુ એક્સપિરિયન્સ છે કે કોઈને બી બેસાડી દે ભાઈ પહેલા 2-5 કલાક તો બેસાડી જ દે એ તો એને તમે હજી બેસાડ્યો નહીં અને જે મેં આપણા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ હતા કે ખબર નહીં કોણ સાહેબ હતા એમને કહ્યું કે અમે કલમો લગાડી આઈપીસી ની 354 એટલે બધી બેનો રિલેટેડ કલમ છે પણ સાહેબ કોઈના ઘરમાં ઘૂસી ગઈ અનધિકૃત પ્રવેશ ધાડની સેક્શન લગાવી